પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા મિત્રો, એટલે આને કહેવાય ગદ્દાર. કે ગઈકાલે સટ્ટા બજારમાં જૂનાગઢ લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના હીરાભાઈ જોટવાના સમર્થનમાં ગઈકાલે જાહેરસભા હતી, અને જાહેરસભાની અંદર આમ આદમી પાર્ટીના આગેવાન એવા જગબાલભાઈ વાડાએ માઇક ઉપરથી અમુક વાતોની વાતો કરી છે અને ચર્ચાઓ કરી છે. એમાં મારા નામ જોગ પણ તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને એ જ્યારે ધારાસભ્ય હતા અને સસ્પેન્ડ થયા અને પછી એમણે ભાજપની આરે મિલી ભગત કરીને લોકસભામાં આ કર્યું અને ફરી પાછું પદ લીધું, આવી બધી ઘણી બધી વાતો કરી છે. એટલે મારે તો આપના માધ્યમ દ્વારા પ્રજાને, પ્રજા તો લોકો ઓળખે છે અમને અને પેઢીઓથી ઓળખે છે અમારા પરિવારને, એટલે મારે બાકીની કોઈ વાતો ના કરવાની હોય. પણ એક જ્યુડિશિયલી મેટર જ્યારે બની હતી અને એની વાતો કરી છે ત્યારે મારે આપના મારફત, પ્રેસ મારફત મારે લોકો સુધી વાત પહોંચાડવી જોઈએ. કદાચ જગમલભાઈ વાડાને જ્યુડિશિયલી મેટર અથવા તો કાયદાકીય બાબતનું જ્ઞાન નહીં હોય એટલે ગમે તેવી વાતો કરીએ છીએ. હું જ્યારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો, મને જ્યારે 2 વર્ષ ઉપરની સજા થઈ, કાયદામાં જોગવાય છે કે કોઈ પણ ધારાસભ્ય કોઈ સાંસદ જ્યારે ચાલુ હોય અને એમને 2 વર્ષ ઉપરની સજા થાય તો ઓટોમેટિક એમનું પદ રદ થતું હોય છે અને 30 દિવસની મુદતનો ગાળો હોય છે એમને જ્યારે ઉપલી અદાલતમાં જવા માટેનો. મને સુદ્રાપાડાની કોર્ટે જ્યારે સજા ડિક્લેર કરી ત્યારે 30 દિવસ ઉપલી સત્તાની કોર્ટમાં જવા માટે, ત્યાં સુધી મને કોઈ પેલી સજા નહીં, સજા ઉપર સ્ટે, અને હું પછી સેશન કોર્ટમાં ગયો. સેશન કોર્ટે મને એ વખતમાં કન્વિશન સ્ટે આપ્યો. એ કન્વિશન સ્ટે મને આપ્યા પછી એ કન્વિશન સ્ટે ફરી પાછી તારીખ આવી એટલે સેશન કોર્ટે એ વિડ્રો કર્યો. વિડ્રો કર્યા પછી મારી પાસે, હું હાઈકોર્ટની અંદર ગયો અને હાઈકોર્ટમાં મારી મેટર ચાલુ હતી ત્યાં ચૂંટણી ડિક્લેર કરવામાં આવી, લોકસભાની ચૂંટણીની સાથે ડિક્લેર કરવા. એટલે હું સુપ્રીમ કોર્ટ ગયો અને સુપ્રીમ કોર્ટમાં મારી એપ્લિકેશન દાખલ થઈ, એટલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ઓન ધ સ્પોટ બીજા દિવસે જજમેન્ટ આપ્યું અને જજમેન્ટ આપ્યું કે કન્વિશન સ્ટે જ્યારે ચાલુ હોય અને કન્વિશન સ્ટેની હજુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેટર ચાલુ હોય ત્યાં સુધી ઇલેક્શન ડિક્લેર કરી શકાય નહીં, એટલે સુપ્રીમ કોર્ટે ઇલેક્શન ઉપર સ્ટે આપી દીધો. ઇલેક્શન ઉપર જ્યારે સ્ટે આપ્યા પછી ઇલેક્શન બંધ રહ્યું. એ સમયગાળામાં હાઈકોર્ટની અંદર જ્યારે મેં મારી મેટર દાખલ કરી હતી તો હાઈકોર્ટની અંદરથી પછી મને પાછો કન્વિશન સ્ટે મળ્યો હાઈકોર્ટે કે ભાઈ આમની સજા થી મોકૂફ કરવામાં આવે છે. ભગાભાઈ બાળક, અરે કાયદામાં જોગવાય છે કે મારી સજા ઉપર, કોઈ પણ સજા ઉપર હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જ્યારે કન્વિશન સ્ટે આપી દે, એને સ્થગિત કરી દે, એટલે ઓટોમેટિક મારું કોઈ પણ પદ જે રદ થયું હોય છે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, કાયદામાં જોગવાય જ છે. અને હાઈકોર્ટે જ્યારે કન્વિશન સ્ટે આપ્યો એટલી પછી એ મેટર છે એ ત્યાં વિધાનસભાના સ્પીકર પાસે, એટલે સ્પીકર એટલે એમની પાસેના જે સેક્રેટરી હોય ત્યાં જતી હોય છે, ત્યાં મેં કાગળ લખીને નકલ સાથે રવાના કરી કે ભાઈ મને હાઈકોર્ટે કન્વિશન સ્ટે આપી દીધો છે, મારું પદ છે એ ઓટોમેટિક જે રદ કર્યું છે ઓટોમેટિક મારું પદ ચાલુ ગણાય છે, એટલે હું તમને આજથી આ કોપી સબમિટ કરું છું અને એમના આધારે મને તારીખ 6 નવેમ્બર 2019 ના રોજ વિધાન પક્ષના જે સેક્રેટરી હોય છે મારા ડીએમ પટેલ સાહેબ એમની સહીથી મને મારું પદ પાછું ફરી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશથી આપવામાં આવે છે એવો મને લેટર લખીને એસેમ્બલી સેક્રેટરીએ મને ત્યાં આપ્યો છે. એટલે આમાં સરકારે આપી દીધું, સરકારની યારે આ વસ્તુ કરી હતી, સરકારે કાયદાકીય બાબતથી જ આપેલું છે ને, આપવું પડે મને નહીં કોઈને પણ.
અને એવા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના પણ અસંખ્ય જજમેન્ટો પણ છે. એટલે એની વાહિયાત વાતો છે, જેને જ્ઞાન જ નથી, જેની પાસેથી તમે કોઈ અપેક્ષા ના રાખી શકો. અને પોતે પોતાને કોઈ માણસને કોઈને તો પોતાના ભૂતકાળ શું છે તપાસવું જોઈએ. મારે એની પાછળ કોઈ ટીકાટી પણ વધારે નથી કરવી, એનું કામ છે, અમારું કામ નથી. અમને દુનિયાને લોકો ઓળખે છે, એટલે અમારી કોઈ ઓળખાણ કે મારે વધારે વસ્તુની, પણ ટેકનિકલી બાબતોના સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટથી માંડીને અને જ્યારે સેક્રેટરીએ જે કાગળ ઉપર આપ્યું છે મારી પાસે આજે પણ મોજૂદ છે. એટલે એમની જે વાતો છે એ લોકોને ગુમરાહ કરવા માટેની છે. અને લોકો અમને ઓળખે છે એટલે અમારે એનો કોઈ વધારે કે જવાબ કે સવાલ દેવાની જરૂર નથી. ગઈકાલની સભા હતી, જે સભાની અંદર અમુક નામ લીધા વગર આપની ઉપર અમુક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે શું છે આક્ષેપો શું છે અને અત્યારના વર્તમાન તમારું સ્ટેન્ડ શું છે તે વિશે આક્ષેપો છે, વાહિયાત આક્ષેપો છે. મને જે પદ પાછું મળ્યું છે કાયદાકીય કાયદાકીય બાબતથી મળેલું છે, એટલે એમાં કોઈ નાય ના પાડી શકે. તે દિવસે હું કોંગ્રેસમાં હતો, કોંગ્રેસની સાથે જ વફાદારીપૂર્વક કામ કર્યું છે. એટલે તે વખતના લોકસભાના ઉમેદવાર પુંજાભાઈ વંશ હતા, એમના પોતાના વતનમાંથી તે દિવસે 29,000 ખાદ હતી. ત્યારે તાલાળા મત વિસ્તારમાંથી 11,000 મતની જ કોંગ્રેસને ખાદ હતી. એટલે અને આહીરોના જેટલી પણ જે મતદારો હતા એની આજે પણ પેટીઓ જરા તપાસી લઈએ. એટલે એ વાત એની વાહિયાતો છે. આજે હું ભાજપમાં છું, ભાજપમાં કામ કરું છું અને ભાજપને જીતાડવા માટેના તમામ પ્રયત્ન કરું છું. એટલે લોકોને ગુમરાહ કરવાની વાતો છે. અને મેં આપણે ડોક્યુમેન્ટ આધારિત બધી કાયદાકીય પ્રોસિજરથી મારું પદ કઈ રીતે આવ્યું છે મેં વાતો કરી છે. મારી પાસે આજે પણ ડોક્યુમેન્ટ છે, એટલે મારે બાકી એની અંદર વધારે કોઈ એમને વસ્તુ એની ચર્ચાઓ કરવાનો કોઈ અવકાશ નથી. અને લોકો જાણે છે, બોલામાં બધા લોકો ઓળખે છે, એમાં વધારે મારે કોઈના નામ જોક પણ કહેવાની જરૂર નથી. જી, વર્તમાન લોકસભાની અત્યારે હમણાં જયારે પ્રચાર પણ ગમ શાંત થવાની આવે છે ત્યારે જૂનાગઢ લોકસભા વિશે આપ આહીર સમાજમાંથી આવો છો, આટલા મોટા નેતા છો, સામે આહીર ઉમેદવાર કોંગ્રેસમાંથી લડે છે, ત્યારે શું ચૂંટણીનું ચિત્ર શું દેખાય છે? ચૂંટણીનું ચિત્ર તો આખા દેશની અંદર ક્લિયર છે, ગુજરાતની અંદર પણ ક્લિયર છે. હવે તો 25 સીટો રહી છે, 25 સીટોમાં લડાઈ પણ નથી. જૂનાગઢ લોકસભાની જીત છે, અમે પૂર્ણ બહુમતી સાથે જીતવાના છે. જીતવાના તો છે, પણ કેટલી લીટથી જીતવું અમારા માટે મહત્વનું છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી, એટલે જીતવાના છે. ગઈ વખતે તાલાળા વિસ્તારનો ધારાસભ્ય, લોકસભા સમયે એને સસ્પેન્ડ કર્યો હતો, એને ભાજપે સસ્પેન્ડ કર્યો હતો. અને સસ્પેન્ડ કર્યા પછી એને 3.5 વર્ષ બાકી હતા, એટલે અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા, એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને લોકસભા વખતે ચૂંટણી ભેગી આપી હતી તાલાળાની, એટલે ચૂંટણી ભેગી જાહેર ન થઈ. એટલા માટે હું થયું ખબર, ચૂંટણીએ સુપ્રીમ કોર્ટમાં એટલું જ કીધું હતું ખાલી, એવું નહોતું કીધું કે સસ્પેન્ડ ન ગણાય, 2 વર્ષથી વધારે સજા હોય એ સસ્પેન્ડ જ ગણાય. મિત્રો, એને સસ્પેન્ડ કરવામાં કોર્ટમાં ચોખ્ખું લખ્યું છે એના ઓર્ડરમાં કે એ સસ્પેન્ડ ગણાય, એમાં કોઈ વાંધો નથી. પરંતુ એને સસ્પેન્ડ ચૂંટણી બંધ રખાય કે 2 દિવસ માસ તમે ચૂંટણી કેમ જાહેર કરી, એટલે ચૂંટણી બંધ રાખી હતી. અને પછી એને સેટિંગ થઈ ગયું અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી 3.5 વર્ષની અંદર તાલાળા વિસ્તારની અંદર ભાજપમાં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા. મિત્રો, એટલે આને કહેવાય ગદ્દાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા